નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ નંબર બે બહુપદી એમાં સ્વાધ્યાય બે પ્રશ્ન બે નીચે આપેલ બે બહુપદીઓ પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે રકમમાં જોઈએ તો કે બે બહુપદીઓ આપેલી છે એમાં બીજી બહુપદી પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસવાનું કે આ પ્રથમ બહુપદી એ બીજી બહુપદી અવયવ છે કે કેમ જો ભાગાકાર કરતાં શેષ શૂન્ય મળે તો એનો અવયવ છે પણ જો શેષ શૂન્ય ન વધે તો પ્રથમ બહુપદી બીજી બહુપદી અવયવ નથી તો કે આપણે ભાગાકાર કરીને ચકાસીએ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે બે કરી ત્રણ ટી ની ત્રણ ઘાત માઇનસ બે ટી ની બે ઘાત માઇનસ નવ ટી માઇનસ બાર અને આપણી પાસે શું ટી સ્કવેર માઇનસ ત્રણ હતું અહીંયા ટીની એક ઘાત વાળું પદ ખૂટે છે તો આપણી ગણતરીની સરળતા માટે આપણે ઝીરો ટી વાળું પદ ઉમેરીએ બરોબર એ આ માત્ર ગણતરીની સરળતા માટે જ છે બાકી આ કોઈ કામનું નથી તો ટી સ્ક્વેર વધતા ઝીરો ટી માઇનસ ત્રણ તો ભાગાકાર કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ જોયું હતું કે પ્રથમ પદ ને પ્રથમ પદ વડે ભાગી ભાગાકાર કરી નાખવાનો એટલે તમને ખ્યાલ આવશે તો કે ટુ ટી ની ચાર ઘાત એને ભાંગ્યા ટી સ્ક્વેર તો એક તો બે આવશે બરોબર હવે બેનો ભાગાકાર કરો આપણે ભાગાકારનો નિયમ પણ ભણ્યા હતા કે જ્યારે આધાર સમાન હોય અને વચ્ચે ભાગાકાર હોય તો આપણે ઘાતાંકની બાદ બાકી થાય તો કઈ રીતે થશે ટીની ચાર માઇનસ બે બરોબર તો ટી બે ગુણ્યા ટી ની ચાર માંથી બે થાય તો બે ઘાત બરોબર તો આપણને આ રીતે મળી શકે ભાગફળ ઘાત હવે તમે તમે ભાગ રીતે પણ કરી શકો કે કેટલા વડે ગુણો તો બે ટી ની ચાર ઘાત આવે બરાબર તો એને બીજી રીતે પણ સરળતાથી ગણી શકાય તો કે અહીંયા ટી ની ચાર ઘાત છે અહીંયા ટી ની બે ઘાત છે ઘટે કેટલી ઘાત તો કે બે ઘાત એના વડે ગુણવાનું અહીંયા સો ગુણક બે છે અહીંયા એક છે તો એક ને બે વડે ગુણ્યા તો બે આવે બરાબર તો આવી રીતે એનો ભાગાકાર કરી શકાય તો બે ટીની ની ચાર ઘાત પછી બીજું પદ ને બીજા તમામ પદ જેટલા હોય એટલા ને એ પ્રથમ પદ સાથે જે ભાગફળમાં મૂક્યું હોય એની સાથે ગુણાકાર કરી અને બાજુમાં લખતા જવાના તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જીરો ગુણ્યા બે ટીની ની બે ઘાત તો જીરો સાથે કોઈ પણ પદ ગુણાય એટલે જવાબ આવે જીરો હવે જીરો ટી ની ત્રણ ઘાત પણ લખી શકાય બરોબર અને આપણે જીરો લખીએ જોઈએ આપણે ત્યાર પછી ત્રીજું પદ માઇનસ પ્લસ તો કે માઇનસ ત્રણ દુ છ ટી ની બે ઘાત બરોબર હવે નિશાની ફેરવીયે પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ હવે જૂની નિશાની જાણમાં લેવી નહીં તો બે ટીની ચાર ઘાત બે ટીની ચાર ઘાત ઉડી જાય ઝીરો છે એટલે જો ઝીરો કોઈને કોઈનામાં ઉમેરાય કે ઝીરો કોઈનામાંથી બાદ થાય તો જવાબ એનો એ જ આવે બરાબર તો આપણે ત્રણ ટીની ત્રણ ઘાત તો ત્રણ ટીની ત્રણ ઘાત હવે જોઈએ આગળ માઇનસ બે ટી નો ની બે ઘાત અહીંયા પ્લસ છ ટીની બે ઘાત વિદ્યાર્થી મિત્રો આપણે જૂની નિશાની લેવી તો વિરુદ્ધ નિશાની એટલે બાકી છ બે ઘાત અને જવાબને આપવાની મોટા પદની નિશાની મોટા છ ટી નો વર્ગ છે તો પ્લસ છે તો પ્લસ ઉપરથી આવે માઇનસ નવ ટી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે અહીંયા ટી સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર જયારે ટી સ્ક્વેર કે એક્સ સ્ક્વેર કે જ્યારે પ્લસ હોય આગળનું પદ બરાબર પ્લસ હોય ત્યારે અહીંયા જે નિશાની મળે ને એ જ ઉપર મૂકી દેવાની બરોબર એટલે નિશાનીમાં ભૂલ પડે નહીં તો અહીંયા પ્લસ ત્રણ ટી છે તો અહીંયા આપણે પ્લસ મૂકીએ હવે જોઈએ અહીંયા ટીની ત્રણ ઘાત છે અહીંયા ટીની બે ઘાત છે તો કેટલી ઘાત ઘટશે તો એક ઘાત મૂકવી પડશે ઓકે અહીંયા ત્રણ છે અહીંયા એક છે

વત્તા છે તો ઓછા અને ઓછા છે તો વત્તા જોઈએ પેલું પદ તો ઉડી જાય પ્લસ માઇનસ અહીંયા જીરો વાળું પદ છે એટલે પ્લસ ચાર ટી ની બે ઘાત આવી જાય નીચે તો અહીંયા ફરી પાછું આપણે પ્લસ અને માઇનસ તો જીરો થી જાય બરોબર ઉપર થી કોણ આવશે માઇનસ બાર લડે ચાલો હવે અહીંયા નિશાની પ્લસ આવી છે તો ઉપર પણ આપણે મૂકશું પ્લસ તો ફરી પાછા જોઈએ આપણે તો કે અહીંયા ટી સ્કવેર છે અહીંયા ટી છે તો ચલતો સરખા થઈ ગયા હવે ચાર અહીંયા છે એક વડે સોરી ચાર વડે તો આવશે ચાર ટી ની બે ઘાત પછી જીરો ગુણ્યા ચાર એટલે તો કે જીરો લાવશે પછી ઓછા તો ઓછા ત્રણ ચોકું બાર બરાબર અહીંયા પ્લસ છે તો પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ તો કે ચાર ટી પીરો કેટલો ઝીરો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ પણ બે બહુપદીનો ભાગાકાર ઝીરો મળે ને ત્યારે ભાજક બહુપદી એ ભાજ્ય બહુપદી અવયવ કહેવાય બરાબર તો આપણે અહીંયા લખીએ કે અહીં

હવે પ્રથમ બહુપદી સોરી બીજી બહુપદી પ્રથમ બહુપદી વડે ભાગાકાર કરીએ જો શેષ ઝીરો આવે તો અવયવ છે જો શેષ ઝીરો ન આવે તો તો અવયવ નથી બરાબર જોઈએ આગળ આપણે વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણ એક્સ ની ચાર ઘાત વત્તા પાંચ એક્સ ની ત્રણ ઘાત માઇનસ સાત એક્સ ની બે ઘાત વત્તા બે એક્સ વત્તા બે બરાબર અને એક્સ ની બે ઘાત વત્તા ત્રણ એક્સ વત્તા એક

એવી જ રીતે અહીંયા જો માઇનસ સાત એક્સ નો વર્ગ માઇનસ ત્રણ એક્સ નો વર્ગ સમા નિશાની એટલે સરવાળો સાત ને ત્રણ દસ દસ એક્સ નો વર્ગ પણ મોટા પદની નિશાની એટલે માઇનસ બરાબર ઉપરથી આવશે વત્તા બે એક્સ રડે ચાલો હવે અહીંયા આગળ માઇનસ આવ્યા છે તો ઉપર આપણે ભાગફળમાં માઇનસ મૂકી દઈએ ફરી પાછા આપણે જોઈએ પ્રથમ પદ કરીએ બનાવીએ એક્સ ની ત્રણ ઘાત

બરોબર ચાલો હવે ઓછા છે તો વત્તા ઓછા તો વત્તા ઓછા તો વત્તા માઇનસ ચાર એક્સ નો ઘન માઇનસ પ્લસ ચાર એક્સ નો ઘન ઉડી જાય ચાલો હવે અહીંયા જો વિરુદ્ધ નિશાની થાય તો બાદ બાકી બાર માંથી દસ જાય તો કેટલા વધશે બે એક્સ નો વર્ગ મોટા પદની નિશાની પ્લસ જ આવશે પ્લસ લખવાની અહીંયા આગળ જરૂર નથી પણ લખ્યા છે ચાલો જોઈએ અહીંયા અહિયાં નિશાની તો સરવાળો

બરોબર ચાલો તો અહીંયા પણ ઝીરો થવાથી પ્રથમ બહુપદી એ બીજી બહુપદી અવયવ છે તો આપણે લખશું કઈ રીતે તો કે અહીં શેષ શૂન્ય હોવાથી એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન એ થ્રી એક્સ ની ફોર ઘાત પ્લસ ફાઈવ એક્સ ક્યુબ માઇનસ સેવન એક્સવેર પ્લસ ટુ એક્સ પ્લસ ટુ નો અવયવ છે એટલે બરાબર છે આગળનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો તો કે એમાં ભાજક બહુપદી આપી છે એક્સની ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સ બે અહીંયા બે વાળું પદ ખૂટે છે તો આપણે બે સાથે ઝીરો સગણો ઉમેરી અને ઉમેરશું બરાબર ચાલો તો અહીંયા એક્સની પાંચ ઘાત છે ચાર ઘાતવાળું પદ નથી માઇનસ ચાર એક્સની ત્રણ ઘાત વત્તા એક્સની બે ઘાત વધતા ત્રણ એક્સ તો આપણે ભાગાકાર કરીએ ત્યારે બહુ લખીએ જોઈએ તો કે એક્સની પાંચ ઘાત વધતા ઝીરો એક્સની ચાર ઘાત માઇનસ ચાર એક્સની ત્રણ ઘાત x એક્સની 2 ઘાત વધતા ત્રણ એક વત્તા એક એને ભાંગ્યા આપણે કરીએ તો શું આવશે એક ત્રણ ઘાત વધતા ઝીરો એક્સની બે માઇનસ ત્રણ એક વત્તા એક બરાબર હવે જોઈએ આપણે ભાગાકાર કરીએ આગળની જેમ જ તો ભાગાકાર કરતા જઈએ અને ભાગફળ લખતા જઈએ તો જોઈએ અહીંયા એક્સની પાંચ ઘાત અહિયાં એક્સની ત્રણ ઘાત તો કેટલી ઘાત મૂકવી પડશે ભાગફળમાં બે ઘાત ચાલો એક્સ નો ઘન એક્સ નો વર્ગ બે નો ગુણાકાર કરો એક્સ ની પાંચ ઘાત આવે ચાલો હવે બીજું પદ એમને મૂકીને ઉમેરીએ તો કે જીરો ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે કેટલા આવશે તો કે જીરો ઝીરો આવશે બરોબર ચાલો હવે ઓછા વધતા તો ઓછા ત્રણ એક્સ નો એક્સ ગુણ્યા એક્સવેર એટલે એક્સ નો ઘન થાય ને તો કે ત્રણ વધતા વધતા તો વધતા તો ઓછા વધતા તો ઓછા ઓછા તો વધતા વધતા તો ઓછા બરાબર આ રીતે નિશાની ચેન્જ કરીએ ફરી પાછું પ્રથમ પદ ઉડાડીએ જીરો વાળું પદ તો કેન્સલ ચાલો અહીંયા વિરુદ્ધ નિશાની થઈ એટલે બાદ બાકી તો કે ચાર માંથી ત્રણ જાય તો એક જ વધે થાય છે આગળ મોટા પદની નિશાની એટલે કઈ આવશે તો કે માઈનસ બરોબર ચાલો હવે અહીંયા એક્સવેર વાળું પદ ઉડી ગયું એટલે કે કેટલા આવશે અહીંયા તો ઝીરો લાવશે ઉપરથી આવ્યા પ્લસ ત્રણ એક્સ

ત્યાર પછી ઓછા ઓછા તો વધતા ત્રણ એક ગુણ્યા એક એટલે કેટલા થશે ત્રણ એક્સ ત્યાર પછી વત્તા ઓછા તો ઓછા એકા એક ચાલો હવે અહીંયા ઓછા છે તો વધતા વધતા તો ઓછા વધતા તો ઓછા અને ઓછા તો વધતા બાદ બાકી કરીએ તો કે પેલું પદ ઉડી જાય ઝીરો વાળું એક્સ ઘન એક્સ ઘન વાળું પણ કેન્સલ પ્લસ ત્રણ એક્સ માઇનસ પણ કેન્સલ જો વધતા બે અને વધતા બે કેટલા બે તો અહીં શેષ તો બે વધી જીરો મળે નહીં એનો મતલબ કે આ ભાજક એ ભાજ્યનો અવયવ નથી બરોબર તો આપણે લખીએ કે અહીં શેષ शून्य न हो नो घन माइनस तर एक्स प्लस वन एक्स पांच घात मईनस चार एक्स घात वत्ता एक्स नो वर्ग वत्ता एक्स प्लस एक नो अवयव अवयथ બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આ દાખલા અવયવ છે કે નહીં તે ચકાસી ચકાય શકાય